विश्व उमिया फाउंडेशन उमरेठनी टीम द्वारा 75 वर्षनी उजवणी भारतनी थई रही छे। भारत आजाद थे 75 वर्ष थया छे ने 75 वर्षनी उजवणी रंगे चंगे करवामां आवी रही छे। त्यारे 75,000 तिरंगानुं वितरण करीने विश्व उमिया फाउंडेशन पण आ उजवणीमां भाग सहभागी बनी रह्युं छे। समग्र देशमां आझादीनो अमृत महोत्सव चाली रह्यो छे। आझाद थया भारतना 75 वर्ष थया छे તેની ઉજવણી કરવામાં આવી રહી છે, કારણ કે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં વારસાને જાળવી રાખવો, વીર જવાનોના બલિદાનને યાદ કરવું, વંદન કરવાનો મૂલ્ય અવસર મળતો હોય છે, જેની ઉજવણી કરવામાં આવી છે। દેશની એકતા અને અખંડિતતાના ભવ્ય વારસાની ગૌરવપૂર્ણ જાળવણી સામૂહિક લહેવો લેવાનો આ એક પ્રસંગ છે। દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી એ ભારતની આનબાન અને શાન છે। આઝાદીના 75 વર્ષ સુધીમાં મેળવેલી સિદ્ધિઓ અને 25 વર્ષ બાદ આવનારી શતાબ્દી મહોત્સવ ગૌરવપૂર્ણ રીતે અભૂતપૂર્વ રીતે ઉજવવામાં આવશે। જો 75મા વર્ષમાં એટલે આ રીતે ઉજવણી કરતા હોય ભારતીયો, તો 100 વર્ષની જ્યારે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે તે કેવી હશે, તે એક લાહવો મેળવવાનો ખૂબ જ મહત્ત્વનો બની રહેશે। જો 75મા વર્ષમાં પણ અમૃત મહોત્સવ ઉજવણી થઈ રહી છે ત્યારે તેનો સંદેશો એ છે કે 100મો શતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાશે ને ત્યારે ભયંકર રીતે દેશભરના લોકો શાંતિપૂર્ણ રીતે માહોલમાં ઉજવણી કરશે। આ હાલમાં તો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, શતાબ્દી મહોત્સવ 25 વર્ષ બાદ યોજાશે। આ ઉત્સવમાં સહભાગી થવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક નવી જ પહેલ કરવામાં આવી છે। આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના પ્રસંગને 75 વર્ષની જે ઉજવણી થઈ રહી છે તેમાં 75,000 તિરંગાનો વિતરણના ભાગરૂપે ઉમરેઠ સરસ્વતી હાઈસ્કૂલ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉમરેઠ ટીમ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં નગરજનોને તિરંગા વિતરણ પણ કરવામાં આવ્યું હતું। હંસરાજભાઈ પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો। તિરંગા વિતરણ, હર ઘર ઘર તિરંગા યાત્રા અને ઘરે 3 દિવસ સુધી તિરંગો લગાવવાનો 14, 15 અને 16 તારીખ સુધી આ મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા।